નમસ્કાર મિત્રો, ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલી છે એક સુંદર જગ્યા જેના વિશે લગભગ ઘણા લોકો નહીં જાણતા. તો મિત્રો, આજે આપણે તે જગ્યા વિશે જાણીશું. તે જગ્યાનું નામ છે ડુંગરપુર. તો જો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટુરિસ્ટ આવે છે એટલા જ ભારતીય ટુરિસ્ટ પણ આવે છે. અને કેમ નહીં, અહીં જોવા જેવી એટલી બધી જગ્યાઓ છે કે ગમે તેટલી વાર જાઓ મન ભરાય જ નહીં. ઉદયપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસ સ્થળો છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન આબુ ગુજરાતીઓનું ફેવરેટ સ્થળ છે. પરંતુ રાજસ્થાનમાં એક એવી પણ જગ્યા આવેલી છે જે યાત્રીઓમાં ઓછી જાણીતી છે પણ એટલી જ સુંદર છે કે ત્યાંની એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. મિત્રો, ડુંગરપુર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે. તમે અહીંથી આબુ, ઉદયપુર કે શ્રીનાથજી જાઓ ત્યારે શામળાજીથી થોડેક આગળ તમે ડુંગરપુરનું બોર્ડ તો ચોક્કસ જ જોયું હશે. અરવલ્લીની તળેટીમાં વસેલા આ સુંદર ગામમાં ઘણું જોવા જેવું છે. અહીં ભૂતકાળના ભવ્ય વારસા પ્રતીક સમાન અનેક સ્થળો પણ આવેલા છે. ત્યાંનું ગેપ સાગર તળાવ પણ સુંદર છે. આ તળાવ શહેરની વચ્ચોવચ આવેલું છે. અહીં અનેક પ્રવાસીઓ આવે છે. તમને અહીં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળશે. શિયાળામાં તે માઇલો દૂરથી અહીં વસવાટ કરવા આવે છે. સાંજે સૂર્ય આથમવા માંડે ત્યારે આ તળાવની સુંદરતા અદ્ભુત હોય છે. ડુંગરપુર જવાનો વિચાર હોય તો આ તળાવની મુલાકાત સાંજે જ લેવી. તમને અહીં જાત જાતના પક્ષીઓ જોવા મળશે. અહીં શ્રીનાથજીનું એક મંદિર પણ આવેલું છે. અહીં શિવજીનું વિજય રાજરાજેશ્વરનું સુંદર મંદિર પણ આવેલું છે. તળાવના કિનારે બાદલ મહેલ આવેલો છે અને ત્યાં જૂના મહેલ પણ આવેલો છે. આ વિશાળ મહેલ 13મી સદીમાં બંધાવવામાં આવ્યો હતો. 7 માળના મહેલમાં એક પછી એક શાસકોનો વધારવાનું બાંધકામ કરાયું હતું. આ મહેલને ભવ્યતા જોશો તો મુગ્ન થઈ જશો. અહીં લીલા પથ્થર, કાચ અને કોતરણીથી અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. તમને પેલેસના ઉપરના રૂમના બેડરૂમમાં ઇરોટિક પેઇન્ટિંગ્સ પણ જોવા મળશે. ડુંગરપુરમાં દેવ સોમનાથનું મંદિર પણ આવેલું છે. 12મી સદીમાં આ જગ્યા બાંધવામાં આવી હતી. સોમ નદીના તટે બનેલું આ મંદિર ડુંગરપુરથી 70 કિમી દૂર છે. શિવજીને સમર્પિત મંદિર માર્બલમાંથી બનાવવામાં આવ્યું છે. તે ગુજરાતના સોમનાથ મંદિરની પ્રતિકૃતિ છે. ત્યાં ઉદય વિલાસ પેલેસ પણ આવેલો છે. ગેપ સાગરના કિનારે ઉદય વિલાસ પેલેસ આવેલો છે. હવે તેને હોટલમાં કન્વર્ટ કરાવી દેવામાં આવ્યું છે. તમે આ પેલેસના કમ્પાઉન્ડમાં લટા મારી શકો છો. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.